વડોદરા શહેરમાં ડિસેમ્બર માસના પ્રારંભ સાથે ખ્રિસ્તી નવવર્ષ ક્રિસમસની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે વડોદરા મેથોડિસ્ટ મંડળી દ્વારા 23મી સંયુક્ત સભાનું આયોજન ફતેગંજ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મેથોડિસ્ટ પંથના અનુયાયીઓ હાજર રહી પ્રાર્થના સભામાં જોડાયા હતા. વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસભેર નાતાલની ઉજવણી થનાર છે, જેમાં તમામ ચર્ચ તેમજ સમુદાય દ્વારા ઉજવણીની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, જ્યાં આજે ફતેગંજ વિસ્તારમાં મેથોડિસ્ટ મંડળી દ્વારા 23મી સંયુક્ત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મેથોડિસ્ટ સમુદાયના વડોદરા શહેર જિલ્લાના અનુયાયીઓ સહિત પાદરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં પ્રાર્થના સભા યોજી હતી. પ્રભુનો આભાર માનું છું. વડોદરા ડિસ્ટ્રિક્ટ જ્યારે આજે 23મી સંયુક્ત ભક્તિ સભા કરી રહ્યું છે, ત્યારે માનવંતર ડીસુ સાહેબ, ડીસુ રેવરન્ડ માટે હું તેઓને આપું છું, અને આપણા બધાના માટે તેઓ કોન્ફરન્સ વતી અને માન્ય બિશપ સાહેબ વતી શુભેચ્છાઓ લાવશે. બાપાને પ્રાર્થના દોરશે. ગુજરાત રિજનલ કોન્ફરન્સ અને વડોદરા ડિસ્ટ્રિક્ટ સર્વને માટે પ્રભુનો આભાર માનું છું. વડોદરા ડિસ્ટ્રિક્ટ જ્યારે આજે 23મી સંયુક્ત ભક્તિ સભા કરી રહ્યું છે, ત્યારે માનવંતર આજે 23મી સંયુક્ત સભા મેથોડિસ્ટ મંડળી એટલે વડોદરા જિલ્લાની સમગ્ર મેથોડિસ્ટ મંડળી દ્વારા સંયુક્ત સભા આજે રાખવામાં આવી છે, અને પ્રભુ ભોજનના પવિત્ર સંસ્કાર બી પાડવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે બી સંયુક્ત સભાનું આયોજન કરવામાં આવે છે, અને સમગ્ર ખ્રિસ્તી સમાજ આજે પ્રાર્થના સભામાં આવે છે. વડોદરા માટે, ગુજરાત માટે અને ભારત માટે બી પ્રાર્થના કરે છે, અને સમગ્ર ભારત પુષ્કળ આગળ વધે એની બી પ્રાર્થના કરે છે. અને ખાસ તો ક્રિસમસ જ્યારે 25 તારીખે આવી રહી છે, તેના ઉજવણીના બી ભાગરૂપે આ સભાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે.